ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની તો અમે કેટલાય દિવસોથી વાત કરી રહ્યા છીએ આજે ચાલો આરોગ્ય વિભાગની પણ વાત કરી લઈએ જેથી ગુજરાતના આરોગ્ય મંત્રાલયને પણ ખબર પડે કે ગુજરાતની અંદર મરેલા વ્યક્તિની પણ સારવાર કરવામાં આવે છે વિસ્તારથી જાણીએ નમસ્કાર જમાવડ સાથે હું સમય સાબરકાંઠાના હિંમતનગર શહેરની મેડીસ્ટાર હોસ્પિટલની અંદરથી એક અતિ ગંભીર બનાવ સામે આવ્યો છે તમને યાદ હોય તો અક્ષય કુમારની એક ફિલ્મ આવી હતી ગબ્બર જેમાં દેખાડવામાં આવ્યું હતું કે એક મોટી બધી ખાનગી હોસ્પિટલ હતી એમાં મરેલા વ્યક્તિઓની સારવાર કરવામાં આવી હતી અને પરિવાર પાસેથી એનું ચૂકવણું પણ કરવામાં આવતું હતું તમારા પરિવારજનની કદાચને સારવાર થઈ રહી હોય પણ હકીકતની અંદર તો એ મરી ગયેલા હોય છે ઠીક આવી જ એક ઘટના ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર શહેરની અંદર ઘટી છે હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલે પણ આવી જ રીતના એક કાંડ કર્યો છે કે મરણ પામેલી નાની બાળકીની સારવાર કરી એ પણ એ મરી ગઈ એના પછી બાર કલાક સુધી આ ઘટના દર્શાવે છે કે ડૉક્ટર જે સેવા આપે છે એના માટે શપથ લે છે સમાજમાં જે વ્યવસાયને માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે જે આ વ્યવસાય છે તેની અંદર ધીરે ધીરે સડો લાગી રહ્યો છે રાજ્ય આરોગ્ય વિભાગની ગાંધીનગરની સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી હતી જેમાં મેડી સ્ટાર હોસ્પિટલના કાળા કામનો ભાંડો ફૂટ્યો હતો સમગ્ર મામલો સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી રાજ સુતરિયા કહ્યું હતું શું કહ્યું તેમને સાંભળીએ બાળકનું મરણ જે થયું હતું એ મરણ થયું પણ બાળકનું ડિસ્ચાર્જ કરવામાં કરવામાં આવ્યું અને સાથે સાથે ક્લેમની પ્રોસેસ પણ સારવારની પ્રોસેસ ચાલુ રાખવામાં આવી હતી બાર કલાક સુધી આ ઘટના દર્શાવે છે કે ડોક્ટર સેવા આપે છે એના માટે શપથ લે છે અથવા તો સમાજને જે દ્રષ્ટિએ આ વ્યવસાયને જુએ છે સમાજ એમાં ધીરે ધીરે સડો લાગી રહ્યો છે રાજ્ય આરોગ્ય વિભાગની ગાંધીનગરની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું તેમાં મેડિસ્ટાર હોસ્પિટલના કાળા કાંડનો ભાંડો ફૂટ્યો હતો સમગ્ર મામલો સાબરકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયાએ જણાવ્યો હતો શું કહ્યું હતું સાંભળીએ રમ્ય મોહન એમ ડી ના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષાએથી એક ટીમ મેડિસ્ટર હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન મેડિસ્ટર હોસ્પિટલ દ્વારા ક્લેમ એનાઉન્સમેન્ટ ખોટી રીતે કરવામાં આવે છે બાળકોને એ પ્રમાણે સારવાર પણ નથી આપવામાં આવતી આ ઉપરાંત જે વાઇટર્સ જે દર્શાવવા પડે એ વાઇટર્સની નોંધણી પણ નથી કરવામાં આવતી અને ત્યાં પીડિયાટ્રિશિયન હાજરી ફરી જ્યાં છે એ પણ હાજરી ન હતી આ બધી જ વસ્તુને ધ્યાને લેતા ટેન્ડરની જે શરતો છે એ પ્રમાણે એમનું જે પેકેજ એક લાખ એસી હજારનું જે ક્લેમ કર્યો હતો એનો આઠ ગણો દંડ એટલે અંદાજે ચૌદ લાખ ચાલીસ હજારનો દંડ એમને કરવામાં આવ્યો છે આ ઉપરાંત ભવિષ્યમાં પણ આ મેડિ મેડિસ્ટા હોસ્પિટલ દ્વારા કોઈ પ્રોબ્લેમ ન કરવામાં આવે એ માટે એમને એમપેનલ સાથે બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે સાહેબ આમાં બાળકની મરણ તારીખમાં ફેરફાર આવ્યો છે એ વિગત છે એ વ્યવસ્થિત અમે ચેક કરીને આપને જણાવીશું વિગતવાર વાત કરીએ તો આઈએસ અધિકારી રમ્યા મોહને હોસ્પિટલના કાળા કાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દીધી છે જે દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરે છે તેનું સરકાર ભુગતાન કરે છે અથવા કરે છે યોજના અંતર્ગત જેનું પણ બિલ ભરવામાં આવે છે એ બધું બધું સરકાર ભરે છે આપણે જાણીએ છીએ પણ આ હોસ્પિટલ આવું કરી અને તેમાંથી બિલનું ચૂકવણું કરતી હતી જેના માટે ગુજરાત આરોગ્ય વિભાગે હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલને ચૌદ લાખ સુડતાળીસ હજાર છસો રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે મેડિસ્ટાર હોસ્પિટલે બાળકીના પરિવારને એવું કહ્યું હતું કે તમારી બાળકીની સારવાર ચાલી રહી છે પણ અફસોસ હકીકતમાં એ બાળકીનું તો તો મોત થઈ ગયું હતું આ એક ઘટના છે કે જે આરોગ્ય વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અને એમને સામે આવી ગુજરાતની અંદર તો આવી કેટલીય ઘટના હશે જો સમયાંતરે અવિધ રીતના ખાનગી હોસ્પિટલનું ચેકિંગ કરવામાં આવશે તો પછી મોટા કાંડ ખુલવાની સંભાવનાઓ છે તમને જો કદાચ આવી રીતના કાંડની ખબર હોય તો જમાવટના માધ્યમથી તમે અમને કહી શકો છો ગેરકાયદેસર રીતના જે પણ બનાવો તમારી આસપાસ બનતા હોય તો અમને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો વોટ્સએપ નંબર અમારા છે ત્રાણું એક પાસઠ અઠ્ઠાણું એક પંચોતેર જેના પર તમે અમને માહિતી મોકલી શકો છો અથવા વિડીયોઝ વગેરે મોકલી શકો છો અમને માહિતગાર કરી શકો છો જેથી આવા લોકો જે માન ભરેલા વ્યવસાયને બદનામ કરે છે અથવા તો ગુજરાત સરકારને પડકારવાનો પ્રયાસ કરે છે કે અમે તો આવું કરતા રહીશું અને તમારા ખિસ્સામાંથી રૂપિયા પડાવતા રહીશું તો એવા લોકોને સજા મળશે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો ધન્યવાદ